ત્રણ દિવસ પહેલા મહેસાણા નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ સોલંકી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો ત્યારે એવી ચર્ચા ચાલી રહી હતી કે મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસને તોડવામાં ભાજપ સફળ થઈ ગઈ છે, કેમ કે પ્રમુખ સાથે ચાર સભ્યોએ પણ ખેસ ધારણ કર્યો હતો. આ ઘટનાને હજુ માંડ ત્રણ દિવસ પસાર થયા છે ત્યાં ભાજપ કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકાના પ્રમુખે કંઈક એવું નિવેદન આપ્યું છે જેના કારણે ભાજપના સભ્ય વૃદ્ધિ અભિયાનને આંચકો લાગી શકે છે. એટલું જ નહીં, વાત મહેસાણા નગરપાલિકા હોવાને કારણે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના મિશનને પણ આંચકો લાગી શકે છે, કેમ કે ત્રણ દિવસ પહેલા નીતિન પટેલની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરનારા મહેસાણા નગરપાલિકાના પ્રમુખે એવું આક્ષેપસભર નિવેદન આપ્યું છે કે હું નાયબ મુખ્યપ્રધાન પાસે વિકાસના કામ માટે ગયો હતો, કેમ કે મહેસાણા નગરપાલિકાને લાંબા સમયથી ગ્રાન્ટ નથી મળી, તેની રજૂઆત માટે ગયા હતા. એ સમયે સત્તાથી પ્રભાવિત કરીને અમને ખેસ પહેરાવી દેવામાં આવ્યો હતો. તેઓ નાયબ મુખ્યપ્રધાન છે માટે ગરિમા જાળવી ચૂપચાપ ત્યાંથી રવાના થઈ ગયા. તેમના નિવેદનથી ભાજપના સદસ્યતા વૃદ્ધિ અભિયાનને આંચકો લાગી શકે છે, કેમ કે ત્રણ દિવસ પહેલા કેસરીયો ખેસ પહેરી ચૂકેલા પાંચ કોંગ્રેસી સભ્યોમાંથી નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકી, પલ્લવી પટેલ અને સુનિલભાઈ કોંગ્રેસમાં પરત ફર્યા છે અને તેઓ પોતે કોંગ્રેસમાં જ હોવાનો ખુલાસો કર્યો છે. તેમણે કેસરીયો ખેસ પહેરાવાની ઘટના માટે ભાજપને જવાબદાર ઠેરવી હતી અને કોંગ્રેસને વિશ્વાસ અપાવતા કહ્યું હતું કે તેઓ કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસમાં જ રહેશે. માનીય હિમાંશુભાઈએ વાત કરી એ મુજબ આપણે રેકોર્ડિંગ પણ કરેલું, લાઈવ પણ કરેલું. આજે હું અહીંયા છું, મારા સ્વગૃહે છું. ગ્રાન્ટ માટેની વાત હતી, ત્યાં કેસ પહેરાયેલો અને મારો જે આત્મા છે એ કોંગ્રેસમાં છે અને આજીવન કોંગ્રેસી છું અને આજીવન કોંગ્રેસી રહેવાનો છું. કેસરીયો ખેસ છોડી કોંગ્રેસના પાંચમાંથી બે સભ્યોએ જેવી ઘર વાપસી કરી કે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મહેસાણાના 25 સભ્યો સાથે મીડિયા પરેડ યોજીને નાયબ મુખ્યપ્રધાનને પોતાની સંગઠન શક્તિ બતાવવાનો પ્રયત્ન કર્યો. આ વેળાએ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપની નીતિઓ પર પ્રહાર કરતા કહ્યું કે નાયબ મુખ્યપ્રધાને પોતાના વિસ્તારમાં ફરી એક વખત પ્રજાના જનમતને તોડવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ કોંગ્રેસ એક છે તેનો પરચો મળી ગયો છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને સત્તાના જોરે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી ને તોડવાનો સતત પ્રયત્ન કરતી આવી છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, લોકો માટે કામ કરવા માગતા હોય ત્યારે સરકાર દ્વારા એમની ગ્રાન્ટો અટકાવવામાં આવે, એના વિકાસ કામોને મંજૂરીમાં વિલંબ કરવામાં આવે, કોંગ્રેસ શાસિત જે પણ સંસ્થાઓ હોય એની સાથે ભેદભાવ રાખવામાં આવે અને એ ચૂંટાયેલા પ્રતિનિધિઓને સત્તાના જોરે ડરાવી ધમકાવી લલચાવી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જો કે સમગ્ર મામલે ફરી એક વખત મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસ પોતાની સત્તા ટકાવવામાં સફળ થયું છે. કોંગ્રેસના તમામ કોર્પોરેટરે એક થઈ કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકા ન તૂટે તેના માટે મીડિયા પરેડ યોજીને વિરોધીઓને મજબૂત સંદેશો પાઠવ્યો છે. કેમેરામેન વિજય પટેલ સાથે જયંતિ ચૌધરી, બીટીવી ન્યૂઝ, મહેસાણા.